વિસનગર શહેરમાં નવીન ઇલેક્ટ્રોનિક સ્કૂટરના શુભારંભ પ્રસંગે બુકિંગ કરાવીને રૂપિયા 2000નો ફાયદાનો લાભ મેળવો. શહેરના કાંસા એને વિસ્તારમાં તિરુપતિ મેટ્રો મોલમાં પધારો. તારીખ 24/2024ને બુધવારના રોજ ઓએમજીઈ વ્હીકલ્સના ભવ્ય શુભારંભમાં જ્યાં તમને જોવા મળશે તદ્દન અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક સ્કૂટર વિવિધ કલરમાં ઉપલબ્ધ છે, તો બુધવારે સવારે બુકિંગ કરાવીને 2000 રૂપિયાનો લાભ મેળવો. વિસનગર શહેરના રોટરી ભવન ખાતે તારીખ 21/4/2024ને રવિવારે સાંજે સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા દર મહિનાની જેમ એપ્રિલની માસિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડૉક્ટર જે એન ઝવેરી, રામભાઈ પટેલ, ડૉક્ટર ઈશ્વરભાઈ ઓઝા, નાથાભાઈ પટેલ, બાબુભાઈ જે પટેલ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમની શરૂઆત નિરંજનભાઈ અને પંડિત કલ્પનાબેન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન રામભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં જે સભ્યો દિવંગત પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને પ્રવચન પ્રમુખ ડોક્ટર જે એન ઝવેરીએ કર્યું હતું. સભ્યો લઈએ છીએ, તમને નવાઈ લાગશે, ફક્ત 2 દિવસમાં ઇન્ફોર્મેશન આપીથી બધા આવેલા એ પૈસા ભરી ગયા. હવે એ જયારે ફોર્મ ભરવા આવે ત્યારે હું પૂછું કે તમે શેના માટે સિનિયર સિટીઝન કાઉન્સિલમાં જોડાવા માંગો છો? જે એમ કે મારે કઈક એમાંથી મળશે તો હું કોઈ મહેરબાની કરી ના આવશો. તો કે આપણે 60 વર્ષ ની ઉપર ના લોકો છીએ અને 60 વર્ષ સમાજ પાસેથી લીધું જ છે, તો હવે આપણો વારો આવ્યો આપવાનો. વિનોબાજી એક કે સરસ વર્ણન કર્યું છે, માણસ જન્મે ને ત્યારે દેવું લઈને જન્મે, પહેલું મા બાપ નું, પછી સૃષ્ટિ નું અને સમાજ નું. હવે આ પીરિયડ એવો છે કે બધું દેવું ચૂકતે કરવાનો ટાઈમ આવ્યો છે. આજના કાર્યક્રમના ભોજનદાતા વિજયભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ અંગે મિશ્વા પટેલે પ્રતિભાવ આપ્યો હતો. મિશ્વા પટેલ, આપ સર્વે વડીલોને નમસ્કાર કરું છું. મારા દાદા પૂજ્ય સ્વ ઈશ્વરલાલ શંકરદાસ પટેલ અને દાદી ઉર્મિલાબેન આપના સિનિયર સિટીઝનમાં સભ્યો તરીકે સક્રિય રહ્યા છે અને તાજેતરમાં જ મારા દાદા શ્રી ઈશ્વરલાલનું તારીખ 20 જાન્યુઆરીએ અવસાન થયેલ છે. તેઓ શ્રી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા અને નિવૃત્ત થયા હતા. તેમની જીવનશૈલી એકદમ સરળ હતી. કામમાં ચીવટતા, સરળ સ્વભાવ અને સાદું જીવન તેમના જીવનમાં વણાઈ ગયું હતું. તે જીવ્યા ત્યાં સુધી નિરોગી જીવન જીવ્યા હતા. તેમને કોઈ પણ પ્રકારનો ડિઝીઝ થયેલો હતો નહીં. તે ઉપરાંત દાદી ઉર્મિલા બા પણ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. એમના જીવનમાં ખૂબ જ સરળ જીવન જીવ્યા છે. એ બંનેના સદગુણો અમારા જીવનમાં વણાઈ ગયેલા છે. આપ સર્વે વડીલોને ભોજન આપવાનો અમારા પરિવારને અવસર મળ્યો તે બદલ અમે ખૂબ જ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આપ સર્વે વડીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે આપ સર્વે વડીલો નિરોગી જીવન જીવો એ ભાવ સાથે વંદન કરું છું. આજના પુસ્તકના દાતા કાંતિભાઈ ચૌધરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જે સભ્યોના મહિનામાં જન્મદિવસ આવતા હોય તેવા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આજે સિનિયર સિટીઝન કાઉન્સિલના નવીન સભ્યો જોડાયા હતા તેમનું પણ સન્માન પુસ્તક તથા પંખી માટે પાણીના કુંડા દ્વારા કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા છેલ્લા 18 વર્ષથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શહેરના વિવિધ સમાજના સિનિયર સિટીઝન સભ્યો જોડાયા છે અને કોઈપણ જાતના ભેદભાવ વગર એક સારી બંધુભાવના જળવાઈ રહે તે રીતે સૌ વડીલો ગમ્મત સાથે જીવનના પાછલા વર્ષોનો આનંદમય બની શકે તે રીતે સૌ સિનિયર સિટીઝન કાઉન્સિલના કારોબારી ટીમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં આજે 18 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 151 જેટલા નવા સભ્યો જોડાયા હતા, જેના કારણે સિનિયર સિટીઝન કાઉન્સિલની સભ્ય સંખ્યા લગભગ 350 જેટલી થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આપણા શહેરની દીકરી કૃપાલી અશ્લેષભાઈ પટેલ
કે જેઓ વિસનગર શહેર રોટરી ક્લબ તથા સિનિયર સિટીઝન કાઉન્સિલ માટે ગૌરવ લઈ શકાય તે રીતે સૌ પ્રથમ પાયલોટ બનીને ઇન્ડિગોના વિમાન ઉડાડવાની છે તેનું પણ સન્માન પુસ્તક તથા શાલ અને મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું, જેનો પ્રતિભાવ તેણે આપ્યો હતો. મારા પરિવારજનો અને મારા એવા ગાર્ડિયન્સ કે જેઓએ મને મારા માતાના ઘરમાં હતી ત્યાંથી જાણી છે, એવા લોકો જેમની મેડિકલ ટ્રીટમેન્ટ લઈને હું મોટી થઈ છું, એ સર્વેનો બધા મારા દાદા અને દાદીઓનો મારા હૃદયપૂર્વક નમસ્કાર. હું તમારા જેવા એક્સપિરિયન્સ સિનિયર્સની હાજરીમાં હોવાનું સૌભાગ્ય અનુભવું છું. સિનિયર સિટીઝન ગ્રુપના પ્રેસિડેન્ટ ડોક્ટર ઝવેરી દાદા ઘણા સમયથી મને મીટિંગમાં બોલાવવા રહ્યા હતા, પણ મારા દિલ્હી હોવાથી ડિલે થયો અને એ માટે આઈ એમ એક્સટ્રીમલી સોરી. કૃપાલીથી કેપ્ટન કૃપાલી બનવાની જર્ની ખાલી મારી નહીં પણ મારા પેરેન્ટ્સ અને મારા ફેમિલી મેમ્બર્સની પણ છે. ડ્યુરિંગ ટ્રેનિંગ ડેઝ અર્લી મોર્નિંગ મારું સવારે રિપોર્ટિંગ હોય તો મારી મમ્મીએ 4 વાગે ઉઠીને ટિફિન બનાવ્યું છે, અને જ્યારે લેટ નાઇટ મારી છેલ્લી ફ્લાઇટ હોય ત્યારે રાતના 2 વાગે મારા પપ્પા ઘરના દરવાજે ઉભા રહીને રાહ જોતા હતા. જેટલી મહેનત અને સમય કદાચ મેં આપ્યો છે તેનાથી ઘણી વધારે હિંમત મારા મમ્મી પપ્પાએ બતાવી છે. નાનપણમાં હું જાતે નહોતી ખાતી, મારી મમ્મીને પકડીને બેસાડીને મને ખવડાવવી પડતી અને એના માટે બહુ મોટું ટાસ્ક હતું. તો એક દિવસ આમ જ ઘરના ઓટલે એણે મને બેસાડીને જમાડી રહી હતી બપોરે, અને મેં ઉપરથી એક એરક્રાફ્ટ લાય થતું જોયું. મેં કીધું, મમ્મા કોણ ઉડાડે છે? તો મમ્મીએ કીધું, પાયલટ ઉડાડે, અને છોકરીઓ બી પાયલટ બની શકે છે. એ દિવસે અનનોઇંગલી મને ખબર નથી પણ મારા મગજમાં નક્કી થઈ ગયું હતું કે હું પાયલટ બનાવું. 12th પાસ કર્યું પછી મારા ફાધરે સજેસ્ટ કર્યું કે ડુ યોર ગ્રેજ્યુએશન ફર્સ્ટ, તારો પ્લાન બી તૈયાર રાખ, બીકોઝ એવિએશન એવી ઇન્ડસ્ટ્રી છે કે ત્યાં મેડિકલી ફિટ હોવું બહુ જરૂરી છે. તો વોટ ઇફ માય પ્લાન એ ડઝ નોટ વર્ક? તો એમણે મને મારા પ્લાન બીની તૈયારી કરવા પહેલાં ગ્રેજ્યુએશન કરાવ્યું અને કમ્પ્યુટર એન્જિનિયર બનાવ્યું. આજે હું મારી સ્પીચથી તમને એ એવિએશન વર્ક બતાવવા માંગી રહી છું જે મને ટ્રેનિંગ પહેલાં પણ નથી ખબર. ટુ ફ્લાય એન એરક્રાફ્ટ ડ્યુરિંગ ટ્રેનિંગ વી નીડ ક્લાસ 2 મેડિકલ, અને લાઇસન્સ લેવું હોય ત્યારે ક્લાસ 1 મેડિકલ, જે તમારો ફૂલ બોડી ચેકઅપ થયા પછી તમને ઇન્ડિયન એરફોર્સના મેડિકલ હોસ્પિટલમાંથી મેળવવામાં આવે છે. એટલે હેલ્થ અમારા માટે એક મોટો કન્સર્ન છે, અને એ નહીં હોય તો અમારું લાઇસન્સ બી સસ્પેન્ડ થઈ શકે છે. તો મારા ફાધરે મારું ગ્રેજ્યુએશન કરાવ્યું, એના માટે હું આ જીવન એમને થેન્કફુલ રહીશ કે મારી પાસે એક પ્લાન બી છે. આ ફિલ્ડમાં દેર ઇઝ નો રૂમ ફોર એરર, દેર ઇઝ નો મે બી, દેર ઇઝ ઇધર યસ ઓર નો. ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. એવરી ટાઈમ જ્યારે હું મારા રિપોર્ટિંગથી 5 મિનિટ લેટ રિપોર્ટ કરતી સ્કૂલમાં, તો મહેસાણા રનવે જેની લંબાઈ 1.2 કિલોમીટર્સ છે એના 3 રાઉન્ડ મારવાની પનિશમેન્ટ મળતી હતી મને. ઇનિશિયલી જ્યારે ફ્લાઇંગ સ્ટાર્ટ કર્યું ત્યારે ઇન્સ્ટ્રક્ટર સાથે આવતા, ફ્લાઇંગ સ્ટેપ બાય સ્ટેપ થતું. સૌથી પહેલાં એરક્રાફ્ટ સાથે ફેમિલિયરાઇઝેશન કરાવે, પછી તમને ઇનર લઈ જઈને ધીમે ધીમે એના કંટ્રોલ્સ આપે કે તમે જાતે ફીલ કરો કે એરક્રાફ્ટ કઈ રીતે બિહેવ કરે છે, કઈ રીતે ક્લાઇમ્બ કરે, કઈ રીતે ડિસેન્ડ કરે, કઈ રીતે ટર્ન કરે. પછી ધીમે ધીમે તમને ટેક ઓફ અને લેન્ડિંગ શીખવાડે, એમાં એમર્જન્સીસ પણ કરાવે, એન્જિન ફેલ કરીને કોઈ ખેતર ઉપર કે કોઈ હાઈવે ઉપર કઈ રીતે લેન્ડ કરવું બધું જ શીખવાડે. અને પછી જ્યારે તમારા ઇન્સ્ટ્રક્ટરને તમારી પર ટ્રસ્ટ આવી જાય ત્યારે વન ફાઇન ડે એ તમને સોલો રિલીઝ કરે. સોલો ફ્લાઇટ એટલે એવી ફ્લાઇટ જે ફ્લાઇટની કમાન્ડર ખાલી આપણે હોઈએ અને એ એરક્રાફ્ટમાં તમારા સિવાય બીજું કોઈ ના હોય. આગામી કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોને અયોધ્યા ખાતે લઈ જવા અંગેની માહિતી કાંતિભાઈ ચૌધરીએ આપી હતી. આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી નાથાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ 8માં એડમિશન શરૂ થઈ ગયા છે. તો તારીખ 29/4/2024 તારીખ 6/5/2024 દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ, કાસા એને, વિસનગર. મોબાઈલ નંબર 92132-35451. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની,
94294 0634 અલ્પેશ બારોટ 93774 2654 વિસનગર કે ન્યૂઝ.